આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કારેલી બાગ રાત્રિ બજારથી ભવ્ય બાઇક રેલી નીકળી. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો બેનરો સાથે બાઇક રેલી કાઢવામાં આવી હતી. આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. વિશ્વ આદિવાસી દિવસ એટલે કે 9 ઓગસ્ટના દિવસે જાહેર રજા આપવામાં આવે તેવી સરકારની વિનંતી કરી હતી. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલ છે. સરકાર મોહરમની રજા આપે છે, ગણપતિની રજા આપે છે, દિવાળીની રજા આપે છે. આ તો યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલો છે. તમે જોઈ રહ્યા છો આદિવાસી સમાજના બધા લોકો અહીંયા આવેલા છે. અમે સરકાર સમક્ષ એ વસ્તુ રજૂ કરવા માગીએ છીએ કે ભાઈ વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ એને જાહેર રજા આપવામાં આવે. ઇવન કે સમગ્ર ભારતમાં જે જે આદિવાસી સમાજ વસે છે તેમને અત્યાચાર થઈ રહ્યો છે, એ અત્યાચાર હવે બંધ થવા જોઈએ. હવે આદિવાસી સમાજ જાગૃત થઈ ગયો છે અને એ જ બતાવવા માટે અમે આજે વર્ષો ઉલ્લાસથી 9 વર્ષથી રેલી યોજી રહ્યા છે અને આજે બી રેલીના ભાગરૂપે પગપાળા અને મૌન રેલી રાખેલી છે અને મૌન રેલી પતાવી હવે વાંચતે વાંચતે પોતપોતાના વેશભૂષામાં અમને અમારી રેલી રાત્રિ બજારથી નીકળી છે અને હવે વૃંદાવન પહોંચ્યા છીએ. અહીંયા અમે સભાનું આયોજન કરેલ છે. અહીંયાથી વાંચતે ગાજતે સોમાતલાવ સુધી રેલી. આ દિવસને આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેમ ઉજવવામાં આવે છે? તો પ્રકૃતિ પૂજક તરીકે આખા વિશ્વના આદિવાસીઓને જાહેર કરવામાં આવ્યા છે. અને જો ગ્લોબિન વોર્મિંગથી એટલે કે વાતાવરણ દૂષિત થવાથી જો સમાજને બચાવવું હોય, માનવ જાતને બચાવવું હોય, તો વિશ્વએ નક્કી કર્યું કે ભાઈ આદિવાસીને બચાવવો પડશે. અને આદિવાસીને બચાવવા માટે સરકારે 9 ઓગસ્ટ જાહેર કરી છે વિશ્વ આદિવાસી દિવસ તરીકે. અને આખા વિશ્વમાં આ દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે. અન્ય ધર્મના લોકોને જો જેમના તહેવારો ઉપર જાહેર રજા આપવામાં આવતી હોય તો અમારી વારંવાર રાષ્ટ્રપતિને લઈને મુખ્યમંત્રીને અને રાજ્યપાલને બધાને રજૂઆત કરવામાં આવી છે. તો અમારા આ દિવસને 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસને આખા ઇન્ડિયામાં જાહેર રજા જાહેર કરે એવી અમારા આખા સમાજ વતી એક અરજ છે.